लीडिंग लोकल न्यूज चैनल ऑफ वडोदरा। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ નાળા છલકાયા છે, ત્યારે ડભોઈ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પણ નવા નીર આવ્યા છે। દંગીવાડા નજીકથી પસાર થતી આ નદીના નીર રોડ ઉપર ફરી વળતા દગીવાડા પછી આવેલ નારણપુરા, બંબોજ, વીરપુરા, મગનપુરા સહિતના ગામોમાં પાણી ભરાયા હતા। 5 ગામો તો સંપર્ક વિહોણા બન્યા છે। તેવામાં ડભોઈ પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો, પરંતુ હજી આ ગામોમાં પાણી ઓસર્યા ન હોય ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ દ્વારા બંબોજ ગામો સહિતની અનેક ગામોની મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી સૂચના અધિકારીઓ સાથે વાત પણ કરી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરી હતી। સમગ્ર બનાવમાં 15 જેટલા પરિવારો પાણીમાં ફસાયા હોય સ્થાનિક લોકો દ્વારા જ રાત્રિના સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તો પૂર જેવી પરિસ્થિતિને પગલે પશુઓ પણ નદીમાં તણાઈ આવવામાં બનાવ સામે આવ્યા છે। નદી કિનારે એક પશુ મૃત હાલતમાં તણાઈ આવેલું નજરે પડ્યું હતું। કાલે ઉપરના વિસ્તારમાં વધારે વરસાદ હોવાના કારણે ઢાઢર નદીમાં પાણી વધી ગયું હતું। ગઈકાલ સાંજે 4 વાગ્યા પછી ડભોઈ તાલુકામાં પહેલું ગામ એક બંબોજ, કબીરપુરા, ડંગીવાડા, નારણપુરા એ ગામોના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। આજરોજ બંબોજ ગામે મુલાકાત લીધી, અહીંયા બધા જ ગામના લોકોનો અભિપ્રાય લીધો કે આવતા દિવસમાં ફરી વખત આવું પૂર આવે તો ઓછી મુશ્કેલી પડે એ માટે શું શું કઈ કઈ રીતે નિકાલ થાય એની રજૂઆતો સાંભળી। અત્યારે ડેપ્યુટી એન્જિનિયર યોગેશભાઈ સાથે વાત કરી અને જે નાળાઓ મૂકવાના છે એ નાળાઓ નવરાત્રિ પછી મૂકાઈ જશે એની ખાતરી પણ આપી છે। એ સિવાય આગળ પાણીનો નિકાલ કરવા માટે જે નાળાઓની જરૂર છે એ પણ નાળાઓ આવતા દિવસોમાં અમે અમારી ગ્રાન્ટમાંથી અને શૈલેષભાઈના અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈના સહકારથી આવતા દિવસોમાં ઓછી મુશ્કેલી થાય એ માટે અમે પ્રયત્ન કરીશું। કેટલા સમયથી આ સમસ્યા સમસ્યા 21 વર્ષની સમસ્યા છે, પણ કાલે વધારે પૂર 4 વાગ્યા પછીનું ચડ્યું અને તે રાતે વધારે પાણી આવ્યું। આગળથી આગળનું પાણી જે ડેમમાં છોડેલું એની અંદર નવીનગરીમાં 10-15 ઘરને ત્યાં ગયું છે પાણી, અને 10-15 ઘરને સ્થળાંતર કરેલા હતા અને અત્યારે પણ બંબુજમાં પાણી નીકળવા માટે કોઈ પણ રસ્તો નથી। આ બાજુ ના સળકાય ત્યાં બાજુ નીકળાય ના એવો કોઈ રસ્તો જ નથી અને આ સમસ્યા કાયમી જ છે। પ્રશાસન તરફથી કોઈ આવ્યું કોઈ આવ્યું નથી અધિકારીઓ કોઈ નહીં, કોઈ જમવાની વ્યવસ્થા કે ના એવી કંઈ નહીં, કોઈ જોવા પણ નથી આવ્યું, ના જોવાય નહીં। રજૂઆત કરેલી ખરી અધિકારીઓને બધાને જોઈન કરેલી, શું કહે છે? અત્યારે આવવાની વાત કરે છે કે 10-11 વાગ્યા ઘરે અમે આવી જઈશું। રાતે સ્થળાંતર કર્યા લોકોને કંઈ રાખ્યા હતા સ્કૂલમાં વસાહતમાં?